ગાંધીનગર અમદાવાદમાં ધોધમાર વરસાદ, સેટેલાઇટ વિસ્તારમાં પણ પાણી પાણી થઈ ગયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ઘરોના પાણી ઘૂસી ગયા છે. અનેક એવી સોસાયટીઓ છે કે જ્યાં પાણી પાણી થઈ ગયું છે, રસ્તા નદી જેવા લાગી રહ્યા છે. રસ્તા પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પણ થઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકો જે ઓફિસ જઈ રહ્યા હતા, જે કામ ધંધા જઈ રહ્યા હતા, એ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદ, સોલા વિસ્તારમાં પણ 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સોલામાં સુકનવાલ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા. સોલા ગોતા રાણીપ અહીંયા લગભગ 4 થી 5 ઇંચ વરસાદ, એસસી હાઈવે પર લગભગ સરખેજથી સાણંદ અને સરખેજથી ગાંધીનગર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. સોલા ગોતા અહીંયા ધોધમાર વરસાદ છે, લગભગ 4 થી 5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વહેલી સવારથી જ અમદાવાદમાં ધોધમાર વરસાદ છે, અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે. સાજીપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે, સાજીપુરમાં ગોઠણ સુધી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના પ્રહલાદનગરથી લઈને એસસી હાઈવે સુધીના રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીનો પણ સામનો કરવો પડ્યો હતો. ક્યાંક ફોર વ્હીલરો બંધ થઈ ગઈ, ટુ વ્હીલર બંધ થઈ ગયા. અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ સેકન્ડ ઇનિંગની ધમાકેદાર શરૂઆત કરી છે. ખાસ કરીને અમદાવાદ શહેરની વાત કરીએ તો હાલમાં આપ જોઈ શકો છો, હું શહેરના એસી હાઈવે રોડ સ્થિત જે સર્વિસ રોડ છે ત્યાં હાજર છું. જે મોટા શોપિંગ કોમ્પ્લેક્સો છે, જે કોમર્શિયલ કોમ્પ્લેક્સો છે, ત્યાં ખૂબ જ પાણી ભરાઈ ગયા છે. ખૂબ જ માત્રામાં પાણી ભરાવાને કારણે જે વાહન વ્યવહાર છે, જે વાહન ચાલકો છે, તેને ગંભીર અસર થઈ રહી છે. આપ જોઈ શકો છો જે ટુ વ્હીલર ચાલકો છે, તેમને પાણીની વચ્ચે જે પથરવું પડી રહ્યું છે. તો ફોર વ્હીલરની પણ કંઈક આવી હાલત છે. જ્યાં નજર કરો ત્યાં દૂર દૂર સુધી સર્વિસ રોડ પર આ જ પ્રકારના દ્રશ્યો જોવાઈ રહ્યા છે. ફક્ત એસી હાઈવેની વાત નથી, સમગ્ર શહેરના વિસ્તારની વાત કરીએ તો પૂર્વનો વિસ્તાર હોય, ઉત્તરનો વિસ્તાર હોય, પશ્ચિમનો વિસ્તાર હોય, જે રીતે સવારે 5 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો છે અને 10 વાગ્યા સુધીમાં સમગ્ર શહેરમાં 5 ઇંચ જેટલો સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે અને વરસાદનું જોર હજી પણ યથાવત છે. એટલે જો આ જ પ્રકારનો વરસાદ ચાલુ રહેશે તો પરિસ્થિતિ આનાથી પણ વધુ ગંભીર બની શકે છે. કેમેરામેન હર્ષ કિરપાલા સાથે અર્પણ કાયદા.